પ્રભા સ્થિત હરિહરની પાવનભૂમિ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા ભાલકાતીર્થની પાવનભૂમિ પર ત્રિદિવસીય ભાલકેશ્વર મહોત્સવ યોજાયો હતો, સાથે ધ્વજારોહણ અને સુવર્ણ શિખર કળશ ચડાવવામાં આવ્યું હતું. તો ગુજરાત સરકારના મંત્રી વાસણ આહિર, જવાહર ચાવડા સહિત સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન કૃષ્ણની અંતિમ લીલાના સ્થાને એવા ભાલકાતીર્થ ખાતે યોજાશે ભવ્ય ધર્મોત્સવ. ગુજરાત આહિર સમાજ શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભાલકા પૂર્ણિમા સમિતિના સંયુક્ત ઉપક્રમે ભાલકાતીર્થના નૂતન દેવાયલ પર આહિર સમાજ દ્વારા પ્રથમ ધ્વજારોહણ સાથે સુવર્ણ શિખર પણ મહાભારતના યુદ્ધ અને મધ્ય ગીતા ગાન કરી અર્જુનને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને કર્મયોગ, સાંખ્યયોગ, ભક્તિયોગની સત્યતા સમજાવી એક મનસ્વિતા પ્રદાન કરી ધર્મ સ્થાપન કર્યું છે તેવા પ્રયત્નશીલ પુરુષને ગીતાના ગાયકને કૃતજ્ઞતા સમર્પણ હેતુથી તેમના સ્વધાગમન તીર્થ એટલે ભાલકાતીર્થનું 12 કરોડના ખર્ચે ભવ્ય નૂતન દેવાલયનું નિર્માણ કરવામાં આવેલ છે. ગુજરાત આહિર સમાજના સોમનાથ ટ્રસ્ટ અને ભાલકા પૂર્ણિમા સમિતિના સંયુક્ત ઉપક્રમે તારીખ 10-13 ઓક્ટોબર સુધી ત્રિદિવસીય ભાલકેશ્વર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણ શિખરપણ તથા તેમના પર પ્રથમ ધ્વજારોહણ, ધર્મ ધ્વજા રથયાત્રા, નારાયણયાગ, 151 સત્યનારાયણ પૂજન, ભજન, સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં આહિર સમાજ દ્વારા ખાસ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારિકા નગરીથી મર્મભૂમિ એવા ભાલકાતીર્થ સુધીની ભવ્ય ધર્મ ધ્વજા રથયાત્રા યોજાઈ. શ્રીમદ ભાગવદ ગીતા સાથેની રથયાત્રામાં જોડાવા ગુજરાતભરમાંથી 1,100થી વધુ કાર અને 3,500થી બાઇક એક સાથે નીકળી હતી, જે રાત્રે ભાલકા પહોંચી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પીકે લહેરીના જણાવ્યા મુજબ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ભાલકા મંદિરમાં ઇતિહાસમાં પ્રથમ આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સહયોગથી 10 કરોડના ખર્ચે ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે, જ્યારે સમસ્ત આહિર સમાજના અનુદાન અને સુરતના એક બ્રાહ્મણ બેનના અનુદાનથી મંદિર પર સુવર્ણ કળશ ચડાવવામાં આવ્યું છે, જેની કિંમત 12,51,000 જેવી થાય છે અને વજન અંદાજે 80 કિલોથી વધુનો કળશ ચડાવવામાં આવ્યો. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. પ્રાચીન તીર્થમાં બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અને પ્રાચીનો પુરાણો પીપળો જેમને તેમ જાળવી રાખીને ગુજરાત સરકારના સહયોગથી સોમનાથ ટ્રસ્ટે શ્રી ભાલકા કૃષ્ણ મંદિરનું જે નવનિર્માણ કર્યું છે તે નવનિર્માણના સમયે પ્રથમ ધ્વજારોહણ અને સોનાનું શિખર બનાવવા માટે સમસ્ત આહિર સમાજના સહયોગથી આજે અનેક ધાર્મિક પ્રસંગો અહીં યોજવામાં આવ્યા છે, એમાં નારાયણ યજ્ઞ, વાસ્તુ યજ્ઞ અને 151 સત્યનારાયણની કથા મુખ્ય છે. આ સિવાય મંદિરમાં પૂજા અર્ચના અને જે રીતે આપણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીએ છીએ તેનું કામ થશે. આજે આ પંથકના જ નહીં પરંતુ સમસ્ત ગુજરાતના અનેક કૃષ્ણ ભક્તો અહીંયા ઉમટ્યા છે અને કદાચ સોમનાથના ઇતિહાસમાં ભાલકા તીર્થમાં એટલી મોટી મેદની પહેલી વાર જમા થઈ છે, જે દર્શાવે છે કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનનું આકર્ષણ આજે 5,000થી વધારે વર્ષોથી યથાવત છે. આપણે આજે કૃષ્ણ ભક્તિના રસમાં લીન થઈએ અને કૃષ્ણ ભક્તિના એક ભાગ રૂપે પરમ પુરુષોત્તમના ગુણગાન કરીને આપણી જાતને માનવ અવતાર મળવા માટે ધન્યતા અનુભવી એમની ભક્તિ શક્તિ અનુસાર કરીએ એવો મારો સંદેશો છે. આ મંદિર 10 કરોડના ખર્ચે ગુજરાત સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગના સહયોગથી બનેલું છે.